અને તમારે સૌથી વધારે તો વખાણ તો તમારી આ લસણની લીલી ચટણીથી વધારે ઓળખાય. ખરી વાત છે. કચોરી સમાર લે કે ના લે પણ તમારી એક એક્સ્ટ્રા ચટણી તો વધારે લે. લે લે લે. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની મોદી. અત્યારે અમદાવાદના હેરિટેજ ફૂડ સિટીની અંદર આપનું બધાનું સ્વાગત છે. પાછું 50 વર્ષ 60 વર્ષ જેવી જૂની જગ્યા આપણા ઉપર આવી ગયા છે, એ છે બંસીધર કચોરી સમોસા. એક્ઝેક્ટ આવ્યું કઈ જગ્યાથી ભાઈ? આપણે અત્યારે છે ને ઘી કાંટા છે, અને આપણે અહીંથી સીધો રસ્તો જાય સ્વામિનારાયણ મંદિર બાજુ. તમે ઘી કાંટામાં કોઈને પૂછો કે બંસીધર કચોરી, પોતે જાતે લેન્ડમાર્ક છે. લેન્ડમાર્ક છે પોતે. ખાલી બંસીધરનું નામ આપો એટલે તમને લગભગ નાનામાં નાનો છોકરો બી તમને અહીંયા મૂકી જશે. બધા જ લોકો જે રાહ જોવે છે ને, ભાઈ કચોરી ક્યારે આવે એની રાહ જોવી પડે છે. રાહ જોવી પડે છે કેમ કે એક સાથે આવતી હોય અને એક સાથે જ બધું ખાલી થઈ જાય છે. કચોરી એવી વસ્તુ કે ગરમ ગરમ જ સારી, ગરમ ગરમ સારી લાગે. એટલે ટૂંકમાં 40-50 દંગ કચોરી બને એટલે એ 40-50 દંગ વેચાઈ જાય. એટલે બીજી તરફથી જેમ ચાલુ મૂકી દે ગરમ કરવા, જેમ ગરમ આવે એમ ગરમ ગરમ લોકો લેતા જાય. કેટલા વર્ષ જૂની જગ્યા છે અને તમારી મેઇન ખાસિયત શું છે એ જણાવવા છે. 50 વર્ષ તો ખરા, 50 થી ઉપર હશે બરાબર. લસણની ચટણી અમારી ખાસિયત કઈ આ રહી, લસણ લીલી ચટણી. લોકો ખાસ તો તમારા અહીં લીલી ચટણી સૌથી વધારે ખાવા માટે અહીંયા વધારે આવતા જતા હોય છે. ખાલી કચોરી ને સમોસા જ? કોણ બનાવતું પહેલા આપણને? દાદાએ ચાલુ કર્યું. દાદાએ ચાલુ કર્યું. એ સમયમાં કેટલા રૂપિયા તમે આપતા હતા? 25 પૈસામાં બરાબર. અને અત્યારે આ ગલી તમારે આખી કચોરી સમોસા ને બસી ચટણી ઓળખવા મળાવી છે ને અત્યારે? કે લોકો કદાચ બહારથી આવ્યો અને વિદેશથી સ્પેશિયલ તમારી ચટણી કે એવું લઈ ગયા? ફોરેન બહુ આવે છે, બહુ મિસ કર્યું કે ભાઈ કચોરી અમને અમેરિકામાં નહીં મળતી, જો ઉદિન તો જ ખાવાઈ જાય. અચ્છા બરાબર. એટલે ગમે ત્યારે ઇન્ડિયા આવે એટલે તમારી કચોરી સમોસા ખાસ થાય. બરાબર. અને તમારે સૌથી વધારે તો વખાણ તો તમારી આ લસણની લીલી ચટણીથી વધારે ઓળખાય. ખરી વાત છે. કચોરી સમાર લે કે ના લે પણ તમારી એક એક્સ્ટ્રા ચટણી તો વધારે લે. લે લે. અને અત્યારે શું પ્રાઇસ હશે આપણે? 30 રૂપિયા. 30 રૂપિયા એક જ નંગ? એક નંગા 30 રૂપિયા. બરાબર. તો ચલો હવે અમારા માટે બી અત્યારે જો હવે રાહ જોઈને બેઠા છીએ, ક્યારે કચોરી સમોસા આવે ને ક્યારે આપણે લઈએ. બેનો આપણા વિડીયો જુએ છે ને, ખાસ તો તમે મારા મમ્મીના વિડીયો જુઓ છો. શું વાત છે, દાબેલીને બધા વિડીયો જુએ એટલે રેગ્યુલર જોતા લાગો છો. અચ્છા એવું છે. શું વાત છે. આ બધું છે ને અહીંયાનો જે બી આ મળે ને તમે લોકો, યાર અમને બહુ વધારે મજા આવે છે. અને હા, જેમ વિડીયોમાં જોઈએ એટલે રૂબરૂ મળીએ તો અલગ લાગે. અચ્છા, અને અહીંયાના કચોરી સમોસા કેવા છે? આખા અહીંયા આખા એરિયામાં બહુ વધારે ફેમસ છે. એની સૌથી વધારે તમને શું ભાવે છે? કચોરી. ક્યાં વાત. ચલો આપણી પાસે છે ને અહીંયાની જે સૌથી ફેમસ એવી કચોરી અને એની જે લસણની ચટણી, ભાઈ દેખીને તો એવું લાગે છે કે પૂરેપૂરું તીખું લાગવાનું છે. એટલું બધું બી નહીં લાગે. અચ્છા, અમે જે મીઠી ચટણી અને લસણની ચટણીનું કોમ્બિનેશન છે એટલે એડજસ્ટ લેવલ થઈ જશે. એડજસ્ટ લેવલ થઈ જશે. ચલો હવે થોડું ખાધા પછી થોડું તીખું તીખાશનો તમને અહેસાસ થશે. એટલે અહીંયા કચોરી એક વાર લેશે, કચોરી એક ચટણી લેશે 3 વાર. અચ્છા ચલો અહીંયા કોઈ ચમચી નહીં, ડાયરેક્ટ કચોરી ખાશે અને પછી ચટણી અને પીસે એ લોકો 2 વાર 3 વાર. ચલો આપણે બી એ જ ફોલો કરીશું.
તે પીવી જ પડશે. આપણે જે નોર્મલ કચોરી હોય ને, જે ગાંઠિયા અને બધું મસાલો આપણે અંદર કરીને કરતા હોય છે, એ થોડોક જ હોય, દાળની હોય. પણ આ જે નાખી અંદર ભરેલી કચોરી છે, જો તમને બતાવું છું, આની અંદર મને લાગે છે કે બટેકા અને એ બધી વસ્તુ નાખી નાખું, મસાલો તૈયાર કરેલો છે. એક કચોરીની પ્રાઇસ 30 રૂપિયા છે, કોસ્ટલી છે, બરાબર છે. અને કદાચ આ જગ્યા ઉપર કદાચ આવવાનું જેવું થતું હોય ને તો આવજો. નોર્મલ જે કચોરી હોય છે એ જ છે, અને 50 વર્ષ જેટલી જૂની જગ્યા છે. ખાસ તો જે મેં એમની ખાસિયત છે, જે એની ચટણી, એટલે જે આપણે લસણની ચટણી તરીકે વધારે લોકો કહેતા હોય છે, તો એ આપણે ટ્રાય કરીએ ફરીથી. તમને મીઠી ચટણી ના ખાવ એટલે મજા આવશે. હજી મીઠી ચટણી ના ખાવ એમ? ચલો આપણે મીઠી ચટણી પણ અંદર એડ કરાવી દીધી છે. હવે અહીંયા આમાં શું, નીચેના ભાગની અંદર લોટનું પ્રમાણ વધારે છે, એટલે તમને છે ને આપણે વધારે પેટ ભરીને ખાઈ શકું ને એવું થઈ જશે. જો તમે એક કચોરી ખાવ એટલે પતી જાય. તમારે હેવી કચોરી લાગે છે. જ્યારે તમે ખાશો, તમે ચટણી પીશો ને, તો એક વાર અંદરથી છીક જરૂરથી આવશે. કેમ કે આમનું જે સ્ટ્રોંગ લીલા મરચાંનો ટેસ્ટ, લસણ, બધી વસ્તુ કઈ લોકો કચોરી કચોરી સાથે ચટણી 2-3 પીતા હોય. ગરમ ગરમ કચોરી તો અમે તો એવી વસ્તુ ને કે તમને ગરમ જ સારી લાગે. અચ્છા, ઠંડી કચોરી તો તમને ગમે જ નહીં કોઈ બી જગ્યા હોય. કેટલામાં કે જે મોસ્ટ ઓફ જેટલી બી ફેમસ દુકાનો હોય, પણ ઠંડી કચોરી કદી કોઈનો સ્વાદ નહીં. બરાબર. આપણે જ્યારે તમે કદાચ અમદાવાદની અંદર આ ગીગાઠાનું સૌથી બહુ મોટું મંદિર છે, તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, સ્વામીના મંદિર જોવા છે. જ્યારે સામીની ગલીમાં તમે અંદર આવશો ને, તો કોન્ડાના ભાગમાં જ આ બંસીધર પોતે જ લેન્ડમાર્ક છે. ફટાફટ આપણે 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તમે અમદાવાદના છો ને યાર સાહેબ, બહુ સરસ મજાનો સપોર્ટ કરો છો, જેમ કાઠિયાવાડ કરે છે. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી મળીશું આવા અવનવા ફૂડ સાથે, હેરિટેજ જગ્યાઓ સાથે. આખા કોટ વિસ્તારની ફૂડ સિરીઝ શરૂ થઈ ગઈ છે. નેક્સ્ટ વિડીયોમાં તમને મજા કરાવીશું. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.